વલસાડના જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાને પંજાબમાં 20 મિનિટ સુધી ઊભી રખાયા બાદ જે પ્રમાણે કોંગ્રેસની સરકાર દ્વારા વડાપ્રધાન સાથે વર્તન કરવામાં આવ્યું હતું, જેને લઈને વલસાડ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયની બહાર કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ કાર્યાલયને બહાર ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પૂતળા દહન કરવા જતા પોલીસ દ્વારા કાર્યકર્તાઓને અટકાવવામાં આવ્યા હતા, જે બાદ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આજનો જે આ વિરોધ છે એ ગઈકાલનો બનાવ કે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીનો જ્યારે પંજાબની અંદર જ્યારે પ્રવાસ હતો અને રેલીને સંબોધવાના હતા, તો જ્યારે ભટિંડાથી ફિરોઝપુર તરફ જતા હતા ત્યારે કોંગ્રેસના ત્યાંના શાસકો અને પંજાબના કોંગ્રેસના મુખ્યમંત્રી શ્રી જૈનની દ્વારા જે ત્યાં સુરક્ષા વ્યવસ્થાઓ જે ગોઠવાવી જોઈતી હતી એ વ્યવસ્થાઓ ગોઠવાઈ ન હતી. એસઓજી દ્વારા ડીઆઈજીને સૂચનાઓ આપવામાં આવી હતી અને એ સૂચનાઓનું પણ પાલન ડીઆઈજીએ પણ કર્યું નથી. અને જ્યારે નરેન્દ્રભાઈ મોદી રાષ્ટ્રીય નહીં પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રીય નેતા તરીકેની જ્યારે છાપ ઊભી કરી છે અને એમની આ સુરક્ષાની અંદર ચૂક જે કરવામાં આવી છે એ ઈરાદાપૂર્વકની ચૂકને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોની અંદર વખોડી કાઢે છે અને આવા જઘન્ય કૃત્ય દ્વારા કોંગ્રેસ ઉપર ફિટકાર વરસાવે છે. આમ આવનારા સમયની અંદર પણ હું રાષ્ટ્રપતિને પણ હું વિનંતી કરીશ અને આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક કાર્યક્રમો કરીને પંજાબની કોંગ્રેસની સરકારને પદભર્શ કરીને ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટેની પણ હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે હું વિનંતી કરીશ. આમ ભારત દેશના જ સર્વે સર્વા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આવનારા સમયની અંદર ફરીથી એમને વિશ્વસ્થાને ફરી એમનું નામ ના થાય એ માટે હું એમને ભગવાનને પ્રાર્થના કરું છું. ભગવાનને એમને પ્રાર્થના એ પણ કરું છું કે સાથે સાથે એમનું જે જીવન છે એ જીવનને દીર્ઘાયુ મળે અને એ ભારત દેશની જે સેવા કરતા રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. આમ ફરીથી કોંગ્રેસ દ્વારા જે આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું એને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોની અંદર વખોડી કાઢે છે.